8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવીને સ્ત્રીઓને પૂરું માન સન્માન આપીએ છીએ આપણે. જો કે આજના દિવસે ખરેખર પૂછવાનું મન થાય છે કે આપણા સમાજમાં હજુ પણ મહિલાઓને પૂરું માન સન્માન અને ઇજ્જત મળે છે. જવાબ છે ના. હજુ પણ વારંવાર છેડતીના બનાવો બને છે. હજુ પણ અવારનવાર શાબ્દિક છેડતીનો ભોગ મહિલાઓ બનતી રહે છે. અરે એટલું જ નહીં પણ દિન પ્રતિદિન બળાત્કારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજના આ મહિલા દિવસે મેં વાત કરી કેટલીક છોકરીઓ સાથે સમાજમાં બનતા આ ઘૃણાસ્પદ બનાવો વિશે. ત્યારે અમે એમને પૂછ્યું કે શું તમારી સાથે પણ ક્યારેક આવા અણબનાવ બન્યા છે અને આવા સમયે તમે શું પ્રતિક્રિયા આપો છો? તો એમણે કહ્યું, આમ તો તમે કહી ના શકો કે એવું બહુ થયું છે, બટ હા, ક્યારેક તમે રોડ ઉપરથી જતા હો તો લોકો જુએ તમને, કદાચ બોલે પણ અમારું ધ્યાન ના હોય, પણ હા કદાચ એવું થયું છે. એવું થાય ત્યારે અમે ગુસ્સો તો બહુ જ આવે, પણ અમે લોકોએ કોઈ એક્શન હજી સુધી લીધો નથી. મારી સાથે વર્બલ જેટલી વાર થયું છે એટલે મેં સામે આન્સર દઈ દીધો છે. એકવાર મારી પાસે બસમાં થયેલું ત્યારે મેં સામે એમને થપ્પડ મારી દીધો. તો હું દરેક નારીને આજે વુમન્સ ડે પર એ કહેવા માંગુ છું, જ્યારે તમે સામે એક્શન લેશો ત્યારે જ આ દુનિયામાં જે પણ ઘટનાઓ ઘટી રહી છે નારી પ્રત્યેની, એ બધી જ ઘટનાઓ દૂર થઈ શકશે. એક સર્વે મુજબ દેશમાં સૌથી વધુ સુરક્ષિત શહેર ગણવામાં આવે છે અમદાવાદને. તો શું સાચે જ અમદાવાદ મહિલાઓ માટે સુરક્ષિત છે ખરું? નિર્દોષ અને પોતાની મસ્તીમાં મસ્ત રહેનારી આ યુવતીઓ વારંવાર ભોગ બનતી હોય છે હવસના શિકારીઓને. એક્ચ્યુઅલી અમને લોકોને નાનપણથી જ એ ટાઈપની ટ્રેનિંગ અપાય છે સ્કૂલ્સ અને કોલેજીસમાં કે જ્યારે પણ થાય ત્યારે આઘાત સામે પ્રત્યાઘાત કરવાથી એ દૂર થઈ શકે છે. એટલે જ્યારે પણ મારી સાથે કોઈ જગ્યા પર બને તો હું સામે જવાબ આપી શકું એટલી સક્ષમ છું. મને એવું લાગતું જ નથી કે નારીઓ બબડા છે, એ લોકોમાં શક્તિ છે જ. બસ એને પેરેન્ટિંગના કારણે એ લોકો દબાઈ દબાઈને રહે છે, પણ એ લોકો તે જ પોતાના માટે અવાજ ઉઠાવે તો એ લોકોને શક્તિની બહારથી જરૂર નથી, પોતાની અંદર જ શક્તિ છે એમનામાં. સરકાર મહિલાઓ માટે ઘણી બધી હેલ્પલાઈન ચલાવે છે, કન્યા કેળવણીની પણ વાતો થાય છે, પરંતુ હજુ પણ સમાજમાં ઘણા દૂષણો દૂર કરવાના બાકી છે. નારી જ્યારે સમાજમાં હજુ પણ ફરી નથી શકતી, હજુ પણ ઘણા ક્ષેત્રો એવા છે કે જ્યાં સ્ત્રીને પુરુષ સમોવડી નથી ગણવામાં આવતી, હજુ પણ સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે. મહિલા દિવસ ત્યારે જ સાચો ઉજવાશે જ્યારે આવા પાપો સમાજમાં બનતા અટકશે, ત્યારે જ સાચે જ કહેવાશે કે નારી તું નારાયણી. કેમેરામેન ભાવિક પરમાર સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.